વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે બે ત્રણ કાસો દ્વારા થતો હોય છે, ખાસ કરીને રૂપારેલ કાસ, ભૂખી કાસ, મસિયા કાસ. આજે કાજરાવાડી સુએજ પંપિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે. કાસ તો ચાલુ થાય છે વૃંદાવન ચાર રસ્તાથી, પરંતુ અહીંયાથી ઓપન થાય છે. અને આ કાસ મહાનગર ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબો નદીમાં મળતી હોય છે, ત્યારે આખી કાસની સાફસફાઈ થાય, તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે, એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટલનેક ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી, જેથી કરીને પાણીનો ફ્લો જાંબો નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે. એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની, એની પણ સાફસફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે. મસિયા કાસ, ભૂખી કાસ, એની પણ સાફસફાઈ એ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહોલની સાફસફાઈ કરવી, લાઇનોની સાફસફાઈ કરવી, જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદ થાય તે ઘડિયા પાણીનો નિકાલ સહેલાઈથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે. અને કોર્પોરેશનના અધિકારીઓ મારા ગાઈડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એકાદ મહિના સુધી કામગીરી ચાલશે.